ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં દહેજ રોડ ઉપર એક આમદળા ગામ આવેલું છે. એ ગામના નાકા ઉપર એચડીએફસી બેંકની બે માણસોથી ચાલતી એક નાની શાખા આવેલી છે. હવે ગત રાત્રિના કોઈ સમયે એ બેંકની જે શાખા આવેલી છે, જે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં એક દુકાનમાં ચાલે છે, એની બાજુમાં એક અવાવરું દુકાન આવેલી. એ અવાવરું દુકાનની દિવાલ મારફ દિવાલને કોચીને બાકોરું પાડીને આ બેંકમાં બેંકની જે નાની શાખા આવેલી છે એમાં ઘૂસીને એમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યા બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે આવતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતમાં ગરફોડ ચોરીની કોશિશ કરવા બાબતની ગુનો રજીસ્ટર કરીને તપાસ હાથ ધરેલી છે. તપાસ દરમિયાન બનાવ હકીકત એવી જણાયેલી છે કે આ બે માણસોથી ચાલતી બ્રાન્ચે ગઈકાલે બ્રાન્ચનું કામ પૂરું કરીને એને એ બે માણસો નીકળી ગયેલા અને મોડી રાત્રિના એટલે લગભગ 1:15 અરસામાં એક માણસ એની બાજુમાં જે અવાવરું દુકાન પડેલી છે એ દુકાન અવાવરું દુકાનમાં પ્રવેશ કરી અને આ બેંકની દિવાલનું દિવાલમાં બાકોરું પાડીને એ કિસમ અંદર પ્રવેશ કરે છે. એમાં બેંકની રકમ જે હોય છે બેંકની એક તિજોરીમાં, કે જે વજનદાર તિજોરી છે એ તિજોરીમાં મૂકેલી હોય છે. તો એ તિજોરી ખોલવા માટે સૌ પ્રથમ પ્રયત્ન કરે છે. ત્યારબાદ એ કિસમ છે એ આમાં આની ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે પણ સફળ નહીં થતા ગામમાં એક ગામના નાકા ઉપર એક ટ્રેક્ટર પડેલું એને જણાતા એ ટ્રેક્ટર ત્યાં લાવીને કોઈ દોરડા વડે આ તિજોરીને બાંધીને એને ઘસડીને નજીકમાં જે ખેતર આવેલું છે ખેતરમાં લઈ જઈને પણ એ તિજોરી ખોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળ નહીં થતા એ નાસી ગયેલો. અને આ રીતે ચોરીનો પ્રયાસ કરવા બાબતનો બનાવ બનેલો છે. આ સીસીટીવી કેમેરા જે બેંકમાં લાગેલા છે એના એને એને એની તપાસ પરથી આ હકીકત તપાસ દરમિયાન જણાયેલી છે. તો એ જે સીસીટીવી કેમેરામાં જે આરોપી જણાય છે એ આરોપીને શોધખોળ કરવા માટે એને ફોટોની મદદથી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી એ આરોપીને શોધખોળ કરવા માટે ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની જુદી જુદી ટીમો, એસઓજીની જુદી જુદી ટીમો તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં તપાસ કરવા લાગી ગયેલ છે અને આરોપીને શોધી કાઢવા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. તિજોરીની અંદર 19 લાખ રૂપિયાની રકમ હતી એવું એ બેંકના જે કર્મચારી છે દર્શનભાઈ રાવલ કે જેમની ફરિયાદ લેવામાં આવેલી છે તેઓએ જણાવ્યું.